બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરી વિસ્તારમાં કોરોના કેસ ટેસ્ટિંગને લઈ વધુ એક કેમ્પ ઊભો કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તેમજ ધાનેરા નાયબ કલેક્ટર દ્વારા કોરોના વાયરસનું સંક્રમણ વધુ ના ફેલાય તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગત વર્ષે કોરોના વાયરસના રિપોર્ટ બાબતે આરોગ્ય વિભાગ સામે ચાલીને લોકોના ઘરે જઈ કોરોનાના ટેસ્ટ માટે જાણકારી આપતા હતા ત્યારે લોકોમાં કોરોના વાયરસનો ડર ખૂબ જ છવાયેલો હતો અને કોરોનાના ટેસ્ટથી પણ દૂર ભાગી રહ્યા હતા. જોકે આ વર્ષે કોરોનાની બીજી લહેરની સાથે લોકોમાં જાગૃતિ પણ જોવા મળી રહી છે. ધાનેરામાં આવેલી સરકારી દવાખાને નાગરિકો સામે ચાલીને પોતાનો રિપોર્ટ કરાવવા માટે આવી રહ્યા છે, જેમાં ધાનેરા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાયરસના રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. ધાનેરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર તબીબી તપાસ પછી કોરોના વાયરસનો રિપોર્ટ થઈ રહ્યો છે. છેલ્લા 10 દિવસ દરમિયાન રોજિંદા 30 કરતાં પણ વધારે નાગરિકો કોરોનાના RT-PCR ટેસ્ટ સામે ચાલીને આપી ચૂક્યા છે. આજે કોરોના વાયરસના ટેસ્ટ રિપોર્ટ માટે આવેલા ધવલભાઈના જણાવ્યા અનુસાર સરકાર અને વહીવટીતંત્ર તો કોરોના સામે લડી રહ્યું છે, પણ આમ જનતાની પણ ફરજ થાય છે કે નિયમોનું પાલન કરી ઘરે કે અન્ય જગ્યા પર તાવ શરદી કે કોરોના વાયરસના થોડાક પણ લક્ષણ જણાય તો જાતે જ ટેસ્ટ કરાવી ઘર પરિવાર અને પોતાની સાવચેતી રાખવી જરૂરી બને છે. જે CHC ની અંદર પોતે કોરોના ટેસ્ટ કરાવવા આવેલ છે અને એક જાગૃતિના ભાગરૂપે આપણે ટેસ્ટની સાથે સાથે જે સરકારી તંત્ર વહીવટીતંત્ર જે કામ કરી રહ્યું છે એમના મદદરૂપ થવા માટે અને એમને અડચણ ન પહોંચે એ માટે કરીને આપણે માસ્ક પહેરવું જરૂરી છે, સામાજિક અંતર રાખવું જરૂરી છે, કોઈ ખોટા ગપ્પા મારવા કે કોઈ ખાલી કોઈ જગ્યાએ બેસવું નહીં, તથા પોલીસ તંત્ર કે કોઈ પણ તંત્ર આપણને કોઈ યોગ્ય સૂચના આપતું હોય એનું પાલન કરવું જોઈએ. શંકાસ્પદ કોઈ તમને લક્ષણો હોય તો તેનું નિદાન અહીંયા સરકારી આપણી હોસ્પિટલની અંદર થઈ રહ્યું છે તો એનો ટેસ્ટ પણ કરાવવું જોઈએ. મારા જેવા જ આજે 25 યુવાનો અહીંયા આવેલા છે શંકાસ્પદ લક્ષણો લાગતા, મેં પણ આજે ટેસ્ટ કરાવ્યો છે અને એ પણ ટેસ્ટ કરાવે છે. તમે પણ ટેસ્ટ કરાવો અને સમાજને જાગૃત કરો જેથી કોરોના સામે આપણે લડી શકીએ. ધાનેરા ખાતે આજે વધુ એક કોરોના ટેસ્ટિંગ કેમ્પ માટે ઊભો કરવામાં આવ્યો હતો. આજે ધાનેરા હનુમાન 3 રસ્તા નજીક આવેલા પેટ્રોલ પંપ ખાતે કોરોના વાયરસનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. ધાનેરા આરોગ્ય વિભાગ દ્વારા RT-PCR અને રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, જેમાં રેપિડ રિપોર્ટ સ્થળ પર જ આપવામાં આવી રહ્યા છે, તો RT-PCR ટેસ્ટનું સેમ્પલ પાલનપુર ખાતે મુખ્ય લેબમાં મોકલવામાં આવી રહ્યું છે. ધાનેરા તાલુકાના કોરોના વાયરસની કેસોની વાત કરવામાં આવે તો હાલ કુલ 7 કેસ એક્ટિવ છે, જ્યારે કે આ અંગે ધાનેરાના આરોગ્ય વિભાગના ફરજ પરના તબીબોએ વધુ માહિતી આપી હતી. બનાસકાંઠા કલેક્ટર અને આપણા CDHO સાહેબશ્રીની સૂચના મુજબ તેમજ પ્રાંત ઓફિસર અને આપણા TSO સાહેબની આદેશ અનુસાર પેટ્રોલ પંપ અને ધાનેરામાં CSC ખાતે RT-PCR અને કોવિડ રેપિડ ટેસ્ટની સેમ્પલની કામગીરી વધારેલ છે અને રોજના 200 ઉપરના RT-PCRના આપણે ટેસ્ટ મોકલીએ છીએ અહીંયાથી, જેથી કરીને હાલનો જે વધતું કોરોના સંક્રમણ છે આપણે તેને ટ્રેસ કરી શકીએ અને તેમના ટ્રેસિંગ કરીને એમને આઇસોલેટ કરીને કોરોનાનું સંક્રમણ અટકાવી શકાય. લોકો સામેથી આવી રહ્યા છે ટેસ્ટિંગ માટે, લોકોનો હજી એટલો રિસ્પોન્સ નથી મળી રહ્યો, પણ જેમ જેમ જાગૃતતા લાવે છે એના માટે આપણે એક હેલ્થ એજ્યુકેશન બી આપીએ છીએ પબ્લિકને જાગૃત કરવા માટે. ને પબ્લિકને અમુક એવું છે કે 2 વેક્સિનના ડોઝ લીધા છે તેથી કોરોના નહીં થાય, પણ એકચ્યુઅલી એ વેક્સિનની ઇફેક્ટ બી 40 દિવસે એન્ટીબોડી ડેવલપ થાય પછી આવતી હોય છે અને એના પછી બી આપણે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ ને એ બધું જરૂરી છે, તેમજ વારંવાર હાથ ધોવા જોઈએ એ બી જરૂરી છે. અને પબ્લિકને આપણે જાગૃતતા માટે બી એક હેલ્થ એજ્યુકેશન અને ધન્વંતરી રથ ચલાવી રહ્યા છીએ. જ્યાં પોઝિટિવ કેસ આવે છે ત્યાં આપણે ધન્વંતરી રથની મદદથી કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી ત્યાં સેમ્પલિંગ લઈ અને આપણે હોમિયોપેથિક દવાઓ અને આયુર્વેદિક ઉકાળોનું વિતરણ બી કરી રહ્યા છીએ. અચ્છા, રિપોર્ટ કર્યા પછી એને જાણ કેવી રીતે પેશન્ટને કરવામાં આવે? રિપોર્ટમાં એકચ્યુઅલી એવું છે, રેપિડ ટેસ્ટ આપણે કરીએ છીએ એમાં તો અત્યારે જ રિઝલ્ટ આવી જતું હોય છે અને એની જાણ તો ત્યારે જ કરી નાખતો હોય છે. તેમજ RT-PCRના ટેસ્ટ આપણે અહીંયાથી પાલનપુર સિવિલ ખાતે મોકલીએ છીએ અને તેનો રિપોર્ટ પાલનપુરથી આપણને અહીંયા તાલુકા કચેરીએ જાણ કરવામાં આવે છે મેલ દ્વારા અને ત્યાંથી મોબાઈલ દ્વારા અમે પેશન્ટ સુધી પહોંચીને એને આઇસોલેટ કરેલા હોય છે અને તેની સારવારને એ ચાલુ કરી દીધી.